हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। प्रीवियस में आपने फंडामेंटल्स ऑफ मैनेजमेंट एंड सेकेंड यूनिट प्लानिंग डिस्कस करता था, जेमा अल्टिमेटली आपने जे छे एम प्लानिंग एज वेल एज एना टाइप्स एना सिग्निफिकन्स प्लानिंग एंड प्लान प्रीमाइसिस ऑफ प्लानिंग एनी एनु इम्पोर्टन्स जे छे एना जेटला पण नबड़ा पासा एटले कि लिमिटेशन्स छे बराबर। ऑपरेशनल प्लानिंग कोने कहेवाय, कॉर्पोरेट प्लानिंग कोने कहेवाय, डिसिजन मेकिंग नो शू रोल छे बराबर, कोईपण इफेक्टिव प्लानिंग अंदर केवा केवा बेरियर्स आवता होय ने ए बेरियर्स ने रिमूव करवा, ओवरकम करवा माटे केवा एफर्ट्स करवा पड़े, आवी तमाम वस्तुओ जे छे ए डिस्कस करी लीधेली बराबर। डिसिजन मेकिंग ना पार्ट तरीके आपणे एना कैरेक्टरिस्टिक्स जोई लीधा, प्रोसेस पण डिस्कस करी लीधी। नाउ वी आर फोकसिंग ऑन टू दी टाइप्स ऑफ बिजनेस डिसिजन्स। આપણે બિઝનેસ ડિસિઝન ઉપર અત્યારે જે છે એ વસ્તુ જોઈએ છે બરાબર। કમિંગ સેશન્સની અંદર બિઝનેસ ફોરકાસ્ટિંગ ઉપર ફોકસ કરશું કે કેવી રીતે બિઝનેસ જે છે એના એ વસ્તુ માટે જે છે એ દીર્ઘદ્રષ્ટિ ધરાવીને આગળ ચાલે છે। નાઉ લેટ અસ ટોક અબાઉટ ધી ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિસિઝન્સ। હવે છે ને તમને રિસાઇડ ભલે અહીંયા છ ટાઈપ્સના બિઝનેસ ડિસિઝન કરેલા છે, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી ઓફ 12 ટાઈપ્સ। જેમ કે બેઝિક ડિસિશન્સ ઓર રૂટીન ડિસિશન્સ, ધીસ ઇઝ ધી વન, બટ પર્સનલ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ કેન બી ડિફરન્ટ, પ્રોગ્રામ નોન પ્રોગ્રામ કેન બી ડિફરન્ટ, સ્ટ્રેટેજિક ઓપરેશનલ કેન બી ડિફરન્ટ, એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ઓર ગ્રુપ ડિસ્કશન પ્લાનિંગ એન્ડ પ્લાન એન્ડ અનપ્લાન ડિસિશન્સ, ધીઝ થિંગ્સ આર ધી ડિફરન્ટ થિંગ્સ। સો બેઝિકલી ઇટ ઇઝ ધી 12 ટાઈપ્સ ઓફ ડિસિશન્સ, નો 6 ફાઇન। સો લેટ અસ ફોકસ ઓન ટુ દેટ પાર્ટ। ફર્સ્ટ તમને આપેલું છે બેઝિક એન્ડ રૂટીન ડિસિશન્સ બરાબર। બેઝિક અને રૂટીન ડિસિશન્સ કેવા હોય તો કે માની લ્યો આજે તમારે કોઈપણ પાર્ટી સાઈડથી માલ આવવાનો છે, રો મટીરિયલ આવવાનું છે, કોઈપણ પાર્ટીને તમારે માલ મોકલવાનો છે, તમે ટ્રાન્સપોર્ટમાં ગયા અને ટ્રાન્સપોર્ટવાળા એમ કહી દીધું કે આજના દિવસ માટે અમે એ જગ્યાએ માલ દેતા નથી, અને તમારે ફરી પાછું બીજા કયા ટ્રાન્સપોર્ટે જાઓ, એવા નાના નાના ડિસિશન્સ છે। કોઈ મજૂર જે છે એને રજા જોઈએ છે અત્યારે તાત્કાલિક, તો એના માટેનું ડિસિશન કેમ લેવું, એની જગ્યાએ કોને બેસાડો, કોને મૂકવો કે ભાઈ મશીન ખાલી ન પડ્યું રહે બરાબર। પછી વાત આવે છે કે ભાઈ ચલો માર્કેટિંગને રિલેટેડ અમુક પોઈન્ટ્સ જોવા જઈએ કે ભાઈ ડે ટુ ડે બેઝિસની અંદર તમે એડવર્ટાઇઝમેન્ટ જે કાંઈ પણ કરતા હોવ છો, ભાઈ તમારો સેલ્સમેન જે છે એ હોમ ટુ હોમ ડોર ટુ ડોર જે છે એ ડિલિવરી કરવા જતો હોય તો એના અકોર્ડિંગ ટુ ડિસિઝન્સ। સો ધીઝ થિંગ્સ આર ધી રૂટીન એન્ડ બેઝિક થિંગ્સ। દરરોજ કંપનીની અંદર આવતો જ હોય છે માલ, દરરોજ એમાંથી માલ મોકલવામાં પણ આવતો હોય છે, કંપની ઇઝ કન્ટિન્યુઅસલી વર્કિંગ ઓન ધેટ પાર્ટ કે જલ્દીથી એનો માલ જે છે એ લોકો સુધી પહોંચી જાય, તો એવા બેઝિક ડિસિશન્સ જે છે એને આ લોકોએ બેઝિક એન્ડ રૂટીન ડિસિશન્સની અંદર કેલ્ક્યુલેટ કરેલા છે અથવા તો કહી શકાય કે કન્સિડર કરેલા છે। કહેવાનો મતલબ ખાલી એટલો છે કે બિઝનેસની ડે ટુ ડે એક્ટિવિટી ઉપર જે જેટલા ડિસિઝન લેવામાં આવતા હોય ને દેટ ઇઝ નોન એઝ ધી રૂટીન ડિસિશન્સ, ફાઇન, ધીઝ થિંગ્સ નોન એઝ ધી રૂટીન ડિસિશન્સ। નેક્સ્ટ તમને કહે છે પર્સનલ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ડિસિશન્સ, યસ, સમટાઇમ્સ યુ હેવ ટુ ટેક ટફ ડિસિશન ટુ લીવ ધી ઓર્ગેનાઇઝેશન, સમટાઇમ ઓર્ગેનાઇઝેશન હેવ ટુ ટેક ટફ ડિસિઝન ટુ લીવ યુ। બંને પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોવા જાઓ તો ડિસિશન મેકિંગ જે છે એ એના બેઝિસ ઉપરથી કરવામાં આવતા હોય છે। અહીં આપણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને સેપરેટ રાખીએ જો તો પર્સનલ ડિસિઝન્સ તમારી લાઈફમાં તો દરેક પળે પળે આવતા હશે, મારે આ બુક લેવી કે નહીં, મારે પેલી વસ્તુ લેવી કે નહીં, મારે અત્યારે આ કામ કરવું કે નહીં, કયા કામને પહેલાં પ્રાયોરિટી આપવી, કયા કામને છેલ્લે પ્રાયોરિટી આપવી, કયું કામ જે છે એ પહેલાં થઈ શકશે, કયું કામ ઇઝી પડશે મને કરવામાં, કયું કામ હાર્ડ પડશે, શેના માટે મને વધારે મહેનત કરવી પડશે, ધીઝ ઓલ થિંગ્સ આર પર્સનલ ડિસિશન્સ પાર્ટ્સ। આવી તમામ વસ્તુ પર્સનલ ડિસિશનના પાર્ટ તરીકે જોવામાં આવે છે એન્ડ વી આર કન્ટિન્યુઅસલી ફોકસિંગ ઓન ટુ ધેટ પાર્ટ। આપણે દર વખતે જે છે એ ભાગ પર જોતા હોઈએ છીએ, ફાઇન, એ મહિનાની અંદર કીધેલું છે। ઓર્ગેનાઇઝેશનલ ડિસિઝનની વાત કરીએ તો ઓર્ગેનાઇઝેશનના ઘણા બધા ડિસિઝન હોય છે, જેમ કે બિઝનેસે કેવી રીતે પ્રોફિટ મેકિંગ બનવું, એઝ વેલ એઝ કેવી રીતે લોકોને મેનેજ કરવા, કેવી રીતે એક્ટિવિટીઝને મેનેજ કરવી, કેવી રીતે શેર હોલ્ડર્સ લોકોને ડિવિડન્ડ આપવું એની પોલિસીસ નક્કી કરવી, કેવી પ્રોસિજર હોવી જોઈએ, હાઉ
रूल्स एंड रेगुलेशंस मस्ट बी फॉर्म्युलेटेड इन टर्म्स ऑफ स्मूथ फंक्शनिंग ऑफ ऑर्गेनाइजेशन देन पर्टिक्युलर मैनरनी अंदर तमे जोवा जाओ तो प्रॉफिट मोटिव राखो सोशल वेलफेर केवी रीते एनी अंदर इन्क्लूड करी शकाय छे केवी रीते मारे बिजनेस ने जे छे ए पर्टिक्युलर मैनरनी अंदर अमुक डिसिशन साथे कनेक्ट करी शकुं एम छुं मारा पर्सनल अने ऑर्गेनाइजेशनल गोल ने केवी रीते अलाइन करी शकाय छे दीज थिंग्स आर द पार्ट ऑफ द डिसिशन्स आ वस्तुओ जे छे ए डिसिशनना पार्ट तरीके लेवामां आवे छे तो आ निर्णयनो एक प्रकार छे જેમાં વ્યક્તિગત નિર્ણયો પણ આવતા હોય છે અને ધંધાકીય એટલે કે ઓર્ગેનાઇઝેશનલ જેટલા પણ ડિસિશન્સ જે છે નિર્ણયો જે છે એ પણ આવતા હોય છે ફાઇન નેક્સ્ટ તમને કે છે પ્રોગ્રામને નોન પ્રોગ્રામને ડિસિશન બરાબર તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે કંપનીની અંદર આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો કંપનીની અંદર પહેલો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો વોટ ઇઝ ધીઝ ઓલ્ડ પ્રોગ્રામ્સ ધીસ કેન બી ધી ट्रेनिंग प्रोग्राम दिस कैन बी दी वेलफेयर रिलेटेड और सोशल रिस्पॉन्सिबिलिटी रिलेटेड प्रोग्राम दिस कैन बी दी प्रोग्राम अंडर कॉर्पोरेट गवर्नेंस एंड कॉर्पोरेट कोड ऑफ कनेक्ट फाइन सो ए वस्तु माटे तमने कीधे कि प्रोग्राम डिसीजन के जे ऑलरेडी पहले थी ज कही शकाय કે ભાઈ પહેલેથી જ એ વસ્તુ ઉપર ફોકસ કરીને ચાલતા હોય ને એના માટે એ લોકોએ અરેન્જ કરેલા હોય જ્યારે નોન પ્રોગ્રામ ડિસિઝનની વાત કરીએ તો ધીઝ આર નોટ એટ ઓલ ડન ઇન અ પ્રોગ્રામ મેનર ત્યાં ઘણી વખત કંપનીની અંદર આવા નોન પ્રોગ્રામ ડિસિઝન પણ લેવામાં આવતા હોય કે ભાઈ અત્યારે ને અત્યારે આવી સિચ્યુએશન આવી ગઈ ને અત્યારે આપણે ક્લોઝ કરવું પડે એમ છે સો ક્લોઝ ઇટ ડાઉન અધરવાઇઝ એના કરતાં પણ વધારે પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડશે ફાઇન સો પ્રોબેબલી એ મેનરની અંદર કહે છે કે ભાઈ નોન પ્રોગ્રામ ડિસિઝન્સ જે છે એ બિઝનેસ ફોર્મ એના સાઈડથી લેતી હોય છે એન્ડ ધીસ ઇઝ ધી વી કેન સે દેટ ધી વેરી વેરી બેઝિક ફિનોમેના ક્યારેક એમ્પ્લોઈઝ લોકોની અચાનકથી મીટિંગ ગોઠવી દેવી અચાનકથી એ લોકોને કોઈ આવે છે બહારનો વ્યક્તિને એના માટે સેમિનાર કે ટ્રેનિંગ પ્રોગ્રામ ગોઠવી દેવા ક્યારેક એવું બને કે ભાઈ પ્રોડક્શનની અંદર પ્રોબ્લેમ્સ આવે છે તો અચાનકથી એ વસ્તુ જે છે એના પ્રોડક્શન ઉપર તમારે રોક લગાડી દેવી પડે સો ધીઝ ઓલ આર ધી ડિસિશન્સ વિચ ઇઝ ધી નોન પ્રોગ્રામ ડિસિશન નેક્સ્ટ કમ ટુ સ્ટ્રેટેજિક ડિસિઝન એન્ડ ઓપરેશનલ ડિસિઝન પહેલાં ઓપરેશનલ સમજાવી દઉં છું પછી સ્ટ્રેટેજિક કહું છું ઓપરેશનલ ડિસિશન્સ આર ધી વન દેટ ઇઝ કનેક્ટેડ વિથ ધી ડે ટુ ડે બિઝનેસ એક્ટિવિટીઝ બટ ધીઝ ઇઝ ધી મોર દેન ધીઝ રૂટીન ડિસિશન્સ ઓપરેશનલ ડિસિઝન ઇટસેલ્ફ ઇઝ ધી બિઝનેસ ડિસિઝન્સ ડે ટુ ડે એક્ટિવિટીના ડિસિઝન છે પણ રૂટીન ડિસિઝન કરતાં અલગ હોય કેમ રૂટીન ડિસિઝન કરતાં અલગ છે બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો કારણ કે ઓપરેશનલ ડિસિઝનની અંદર તમારે આખે આખું વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ પણ ઇન્વોલ્વ થઈ છે તમને એમ થાય કે મેં વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ આવું મળી શું નવું કાઢીએ એમાં તમે તો હા ડે ટુ ડે બિઝનેસની અંદર જેટલા પણ કેપિટલની જરૂરિયાત પડે છે એક્સેસ એક્સપેન્સિવની જરૂરિયાત પડે છે તો ધીઝ થિંગ્સ આર ધી પાર્ટ ઓફ ધી ડે ટુ ડે એક્ટિવિટીઝ એન્ડ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ સમટાઇમ્સ ઇટ ઇઝ ઓલ્સો ધી સમટાઇમ્સ સમ ઓલ ધી એલિમેન્ટ સચ એઝ રિસિવેબલ્સ મેનેજમેન્ટ એન્ડ પેએબલ્સ મેનેજમેન્ટ આર ધી પાર્ટ ઓફ ધી વર્કિંગ કેપિટલ સાયકલ બરાબર રિસિવેબલ મેનેજમેન્ટ તમારી કંપની કેટલી ઇફેક્ટિવલી કરી શકે છે કે પછી પેએબલ મેનેજમેન્ટ કેટલા ઇફેક્ટિવલી કરી શકે છે ધીઝ આર ધી પાર્ટ ઓફ ધી ઓપરેશનલ ડિસિશન્સ ફાઇન લેટ અસ ફોકસ ઓન ધી સ્ટ્રેટેજિક ડિસિઝન ક્યારેક ક્યારેક કંપની જે છે એનું વેચાણ ઘટી જતું હોય કે રો મટીરિયલના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રોબ્લેમ ફેસ કરતા હોય ને ત્યારે એ લોકો સ્ટ્રેટેજિક ડિસિઝન કરે સી સ્ટ્રેટેજિક ડિસિઝન કેન બી વિથ ધી બોથ ધી થિંગ્સ બોથ ધી પાર્ટીઝ વેધર ઇટ કેન બી ફ્રોમ ધી સપ્લાયર પાર્ટીઝ ઓર ઇટ કેન વિથ ધી કસ્ટમર તમને ખબર છે કે જે કાંઈ પણ આ એમઆરએફ અને મારુતિ જે છે એ પછી એવી ઘણી બધી કંપનીના કોમ્બિનેશન જે છે જેમાં ટાયર અને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ જે છે એ બંને ટાઈઅપ કરતી હોય છે ફોર ધી સપ્લાઈંગ ઓફ રો મટીરિયલ કારણ કે વ્હીલ જે છે તમે જે કંઈ પણ ફોર વ્હીલરના વ્હીલ જુઓ છો એ ટુ વ્હીલરના વ્હીલ જે છે એનો સપ્લાય એમઆરએફ સાઈડથી કરવામાં આવે સો આ થઈ ગઈ તમારી સપ્લાયર સાથેની સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ નાઉ લેટ અસ ટોક અબાઉટ ધી કસ્ટમર્સ ઘણી વખત કસ્ટમર સાથે પણ તમે જે છે એ કોન્ટ્રાક્ટ કરી શકતા હોવ છો કે ભાઈ તમે કસ્ટમરને તમે એમ કહી દો કે તમારે મંથલી મારી પાસેથી મિનિમમ 50,000 યુનિટ્સ જે છે લેવાના છે આ થઈ ગયું કસ્ટમર સાથેનો કોન્ટ્રાક્ટ
ફાઇન. સો બંને કોન્ટ્રાક્ટ સ્ટ્રેટેજિક ડિસિઝનની અંદર આવતા હોય છે. પછી આના સિવાય ઘણી બધી વસ્તુ છે, જેમ કે ફ્રેન્ચાઇઝી આવવી, માર્કેટની અંદર અલગ અલગ પ્રકારના બિઝનેસ જાયન્ટ્સ ઇન્વોલ્વ થવા ઇન ટર્મ્સ ઓફ ફોરેન કંપનીઝ ઓર ઇન ટર્મ્સ ઓફ ડોમેસ્ટિક કંપની સેલ્ફ. ફાઇન. સો એ પ્રમાણે છે ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ ડિસિઝન્સ. યસ, આવું તમને તમારા ફ્રેન્ડ્સના એક્ઝામ્પલથી પણ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સમજાવું છું. જેમ કે તમારું અહીંયા સત્યપ્રકાશમાં આમાંનું ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન હોય, પણ તમારો ફ્રેન્ડ તમને એમ પૂછે કે ભાઈ તું કઈ કોલેજમાં ગયો, અને એ બે ત્રણ ભાઈબંધ તમારા સાથે આવે છે, અને એ લોકોનું ડિસિઝન પણ એવું જ છે કે ભાઈ અમે તું ગયો એ કોલેજમાં જ આવશું. સો ધીસ મસ્ટ બી ધી યોર ગ્રુપ ડિસિઝન. આવા ડિસિઝન્સ જે છે ને કંપનીની અંદર પણ નોર્મલી લેવાતા હોય છે ઇન ટર્મ્સ ઓફ લીડરશિપ, લીડર એન્ડ લીડરશિપ ટીમ્સ. જે વ્યક્તિ લીડર હોય ને એનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન મેકિંગ પણ હોય, અને એ ગ્રુપને પણ સાથે લઈને ચાલતા કે ગ્રુપ શું કહેવા માંગે છે, વોટ ગ્રુપ ડઝ વોન્ટ ટુ સે અસ, બરાબર. સો એ વસ્તુને આવરી લેવામાં આવે છે, કહેવાય છે કે લઈ લેવામાં આવે છે. અને કંપનીઝની અંદર આવી ટીમ્સનો ઓપિનિયનનું ઇમ્પોર્ટન્સ હોય છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇટ સેલ્ફ. એની પાછળનું કારણ એટલું છે કે ભાઈ ગ્રુપ ડિસિઝન્સ માંથી તમને નવા નવા આઈડિયાઝ જાણવા મળે. સો જ્યારે પણ એવી કંઈ વાત આવે તો તમે તમારા ફ્રેન્ડ્સ જોડે ડિસ્કસ કરી શકો છો, એન્ડ ઇટ કેન બી ધી ગ્રુપ એફર્ટ્સ બની શકે. તો તમે ચાલુ પણ કરો એક તમારો બિઝનેસ, બરાબર, એક એન્ટરપ્રિનરશિપ એક્ટિવિટી. ફાઇન. સો ધીઝ ઓલ આર ધી બેઝ ઓન ધી ગ્રુપ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ડિસ્કશન. નેક્સ્ટ તમને કહે છે પ્લાન ડિસિઝન એન્ડ અનપ્લાન ડિસિઝન. અનપ્લાન વન આર ધી વી કેન સે ધેટ ધી ઇમિડિયેટ ડિસિઝન્સ. ઘણી વખત કંપનીને અમુક પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય ને એના લીધે માની લો કે ડિસિઝન લેવા પડતા, જેમ કે બહુ બહાર ધોધમાર વરસાદ આવે છે અને એવી જરૂરિયાત પડી છે કે તમારે તમારા એમ્પ્લોયર્સને બપોરે જ છોડી દેવા પડે તો છોડી દેવાના. ધીસ ઇઝ ધી અનપ્લાન ડિસિઝન. પછી એમાં કે તમારે સ્ટ્રિક્ટ થઈને ના રહેવાનું કે ના ના એ લોકો તો અહીં કામ કરશે ભલે દુનિયા આખી માં સુનામી આવી જતી. ધીઝ આર ધી અનપ્લાન ડિસિઝન્સ. પ્લાન ડિસિઝન્સ તો તમને ખ્યાલ જ છે, જે પ્લાનિંગ અકોર્ડિંગ ટુ ચાલતા હોય છે, ઓર્ગેનાઇઝિંગ અકોર્ડિંગ ટુ આ વ્યક્તિ અહીંયા કામ કરશે, પહેલો ત્યાં કામ કરશે, આનું કામ આટલું અસાઇન્ડ છે, પહેલાંને આટલું કામ અસાઇન્ડ છે, બંને વ્યક્તિએ જે છે એ એક ટાઈમ ફ્રેમની અંદર કામ પૂરું કરી દેવાનું છે. ધીઝ ઓલ આર ધી પ્લાન ડિસિઝન્સ. પણ જ્યાં સુધી અનપ્લાનની વાત છે, સો ધીઝ આર ધી વન ઓફ ધી ક્વિકેસ્ટ એન્ડ ઇમિડિયેટ ડિસિઝન, બરાબર. બ્રાન્ચનો મેનેજર, બેંક બ્રાન્ચનો મેનેજર એમ કહે કે ના ના ભલે બાર સુનામી આવી છે, એમ્પ્લોઈઝ લોકો તો કામ કરશે જ, અહીંયા બેસશે, બેસીને ક્લાયન્ટ બેઝ જનરેટ કરશે. સો એવું કાંઈ હોય નહીં અને એવું ચાલે નહીં. ફાઇન. સો એમ એનાની અંદર પ્લાન અનપ્લાન ડિસિઝન્સ જે છે એને આ લોકોએ કનેક્ટ કરાવેલા છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધી બિઝનેસ ફોરકાસ્ટિંગ. તમને ડેફિનેશન સમજાવું છું. એવા એવા ઇકોનોમિસ્ટ કે જેની ડેફિનેશન્સ તમે સ્ટડી કરી લીધેલી છે, જેમાંથી તમે લિયો બર્નેસ એન્ડ એલનની ડેફિનેશન જે છે એ પહેલાં પણ સ્ટડી કરેલી છે. જ્યારે નેટર એન્ડ વેસમેન એન્ડ સુલતાન આની ડેફિનેશન તમારે અત્યારે તમારા માટે થોડુંક એવું નવું એવું ટાસ્ક રહેશે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધી ફોરકાસ્ટિંગ, વોટ ધે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ. બિઝનેસ ફોરકાસ્ટિંગ ઇઝ ધી કેલ્ક્યુલેશન ઓફ ધી પ્રોબેબલ ઇવેન્ટ્સ ટુ પ્રોવાઈડ અગેન્સ્ટ ધી ફ્યુચર. ઇટ ધેરફોર ઇન્વોલ્વ અ લુક અહેડ ઇન બિઝનેસ એન આઈડિયા ઓફ પ્રી ડિટર્મિનેશન ઓફ ઇવેન્ટ્સ. કહેવાનું તો આ ભાઈનું ખાલી એટલું જ છે કે પ્રોબેબલ ઇવેન્ટ્સ કે જે ઇવેન્ટ્સ પ્રોબેબલી ઘટ માની લો કે જે ઇવેન્ટ્સ જે છે એ ઘટના ઘટવાની છે પ્રોબેબલી આવનારા સમયની અંદર, એના માટે જે છે એ તમને એક માની લો કે એક ફોરસાઇટેડનેસ તમને એક દીર્ઘદ્રષ્ટિ આપે એનું નામ છે બિઝનેસ ફોરકાસ્ટિંગ. દરેક બિઝનેસ આવું બિઝનેસ ફોરકાસ્ટિંગ કરતી હોય છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ બિઝનેસ ફોરકાસ્ટિંગ ઇઝ ઇટ સેલ્ફ ઇઝ ધી રિસ્ક એલિમેન્ટ, બરાબર. તમે આ વસ્તુ પહેલાં પણ ભણી ગયા છો, ફરી પાછું કહું છું કે બિઝનેસ ફોરકાસ્ટિંગ જે પણ વસ્તુ જે છે એ અલ્ટિમેટલી ઇટ ઇઝ બેઝડ ઓન ધી રિસ્ક એલિમેન્ટ. તમારા બિઝનેસને આગળ જતાં રિસ્ક ફેસ ના કરવું પડે એટલા માટેની આ વસ્તુ આપેલી છે. બિઝનેસ ફોરકાસ્ટિંગ ઇઝ કેલ્ક્યુલેશન એન્ડ પ્રોબેબલ ઇવેન્ટ્સ ટુ પ્રોવાઈડ અગેન્સ્ટ ધી ફ્યુચર. જેટલી પણ ઇવેન્ટ્સ ફ્યુચરની અંદર થવાની છે એના રિલેટેડ તમને જે છે કેલ્ક્યુલેશન આપે છે. એન્ડ ધેરફોર ઇટ ઇન્વોલ્વ લુક અહેડ ઇન ધી બિઝનેસ ઓર એન આઈડિયા ઓફ પ્રી ડિટર્મિનેશન ઓફ ઇવેન્ટ્સ, બરાબર. તમને એક ફોરવર્ડ કહી શકાય કે ફોરવર્ડ પ્લાનિંગ તમને આપી શકે છે
અને પ્રી ડિટર્મિનેશન ઓફ ઇવેન્ટ, દરેક ઇવેન્ટ જે છે એને પ્રી ડિટર્માઇન કરી આપે છે તમને, બરાબર. સો એની અંદર કીધું છે કે ભાઈ આવી રીતનું બિઝનેસ ફોરકાસ્ટિંગ હોય છે. આવું સુલતાનનું કેવું છે, લેટ અસ સી કે લિયો બર્નેસ શું કહે છે. લિયો બર્નેસને ઇકોનોમિસ્ટ અકોર્ડિંગ ટુ લિયો બર્નેસ કઈ કઈ વસ્તુને આવરીને છે જોઈએ. બિઝનેસ ફોરકાસ્ટિંગ ઇઝ ધ કેલ્ક્યુલેશન ઓફ રિઝનેબલ પ્રોબેબિલિટીઝ. વાહ, બહુ સરસ વસ્તુ કહી દીધી છે, રિઝનેબલ પ્રોબેબિલિટીઝ. એટલે અનરિઝનેબલ પ્રોબેબિલિટીઝ વિશે તમે ડિસ્કસ કરતા હોતા નથી. ઇટ મીન્સ કે ઓલા કહે ને કે આ તો સાવ ગાંડા કાઢે છે, ગાંડા કાઢે છે ને એમ કે ભાઈ માની લો કે એવી કોઈ નાની સોની વસ્તુ માટે બહુ ટેન્શન લઈને અને એમ કે આવું આવું થશે તો હું શું કરીશ, તો હું ક્યાં જઈશ, આવી બધી વસ્તુ પહેલેથી જ વિચારવાની. સો દેટ ઇઝ નોટ ધી, દેટ ઇઝ ધી અનરિઝનેબલ થિંગ. જ્યારે આ લોકો શું કહે છે તો કે કેલ્ક્યુલેશન ઓફ રિઝનેબલ પ્રોબેબિલિટીઝ ઓફ ફ્યુચર. રિઝનેબલ એટલે કે માની લો કે મેળે આવતું હોય એવું કંઈક, બરાબર. બેઝડ ઓન ધી એનાલિસિસ ઓફ ઓલ ધીઝ ઓલ ધી લેટેસ્ટ રિલેવન્ટ ઇન્ફોર્મેશન બાય ટેસ્ટેડ એન્ડ લોજિકલી સાઉન્ડ સ્ટેટિસ્ટિકલ એન્ડ ઇકોનોમેટ્રિક ટેકનિક્સ એઝ ઇન્ટરપ્રિટેડ મોડિફાઈડ એન્ડ એપ્લાઇડ ઇન ટર્મ્સ ઓફ એક્ઝિક્યુટિવ્સ પર્સનલ જજમેન્ટ એન્ડ સોશિયલ સ્કિલ ઓફ હિઝ ઓન બિઝનેસ એન્ડ બિઝનેસ ઇન્ડસ્ટ્રી ઓર ટ્રેડ. કહેવાનું આટલું બધું, કથા કરવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે ભાઈ લિયો બર્નેસ એવું કહેવા માંગે છે કે પહેલાં તો તમે રિલેવન્ટ ઇન્ફોર્મેશન લઈ આવો માર્કેટમાંથી, આ તો દરેકમાં જોઈ, પછી પ્લાનિંગ હોય, ફોરકાસ્ટિંગ છે, બિઝનેસ ડિસિઝન્સ છે, દરેક જગ્યાએ તમારે ઇન્ફોર્મેશન અવેલેબલ જોઈએ છે. ધેન એન્ડ ધેન ઓનલી યુ કેન ગો ફોર ઇટ, તો જ તમે એ વસ્તુ માટે જઈ શકો છો. ફાઇન, સો પર્ટિક્યુલરલી રિલેવન્ટ ઇન્ફોર્મેશન પહેલાં તો લઈ આવો માર્કેટમાંથી, ટેસ્ટ કરો એને લોજિકલી, એની સાઉન્ડનેસ જુઓ, સ્ટેટિસ્ટિકલ ડેટા જુઓ, ઇકોનોમિક ટેકનિક જોઈ લો કે ભાઈ આ વસ્તુને, આ સ્ટેટિસ્ટિકલ ડેટા આપણે ઇકોનોમિક્સના કન્સેપ્ટ સ્ટડી કરવામાં હેલ્પફુલ થશે કે નહીં એ જોવું પડે ને, બરાબર. પછી તમે એ ડેટાને ઇન્ટરપ્રિટ કરો, મોડિફાઈ કરો જરૂરિયાત લાગે તો, અને એના ઉપર તમારા જજમેન્ટ અપ્લાય કરી દો. તમારા જજમેન્ટ, તમારી સ્કિલ, તમારું સોશિયલ નોલેજ, દરેક વસ્તુ એ વસ્તુ ઉપર અપ્લાય કરી દો. યસ ઓર નો? સો એ વસ્તુ ઉપર અપ્લાય કર્યા પછી યુ વિલ બી એબલ ટુ ગેટ ધી આઈડિયા. ત્યારે તમને આઈડિયા આવે કે ધીસ ફોરકાસ્ટિંગ ઇઝ ગોઈંગ ઓન ઇટ્સ વે ઓર નોટ. ફોરકાસ્ટિંગ એના એ વસ્તુના પ્રમાણે જાય છે કે નહીં, બરાબર. ત્યારે તમને જે છે એનો આઈડિયા આવે. સો પર્ટિક્યુલર ફોર દેટ પાર્ટ આવું બધું લિયો બર્નેસ કહે છે. લેટ્સ ડિસ્કસ ધી એલન્સ ડેફિનેશન. ફોરકાસ્ટિંગ ઇઝ ધ સિસ્ટમેટિક અટેમ્પ્ટ ટુ પ્રોબ ધી ફ્યુચર બાય ઇન્ફરન્સ ફ્રોમ નોન ફેક્ટ્સ. કહેવાનું ખાલી એલનનું તો નાનું સૂનું મેં સીધું સાદું આપી દીધું છે કે માર્કેટની અંદર કહેવાનું એ ભાઈનું ખાલી એટલું જ છે કે એક સિસ્ટમેટિક એવી અટેમ્પ્ટ તમે કરો કે જે તમારા નોન ફેક્ટ્સને લગાડીને તમે ફ્યુચર માટે કોઈ ઇવેન્ટ્સ જે છે એને બનાવી શકો, કોઈ ઇવેન્ટ્સ ઉપર ફોકસ કરી શકો, બરાબર. આવું સીધું સાધું LNLN કહેવું હતું. નેક્સ્ટ લાસ્ટ જે છે એ નીટર એન્ડ મેઝરમેન્ટ કહે છે કે બિઝનેસ ફોરકાસ્ટિંગ રિફર્સ ટુ ધી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ ઓફ પાસ્ટ એન્ડ કરંટ મુવમેન્ટ્સ ઇન ધી ગીવન ટાઈમ સિરીઝ સો એઝ ટુ ઓપ્ટેન ક્લૂઝ અબાઉટ ધી ફ્યુચર પેટર્ન ઓફ ધીઝ મુવમેન્ટ્સ. આ કહેવાનું તાત્પર્ય ખાલી નેટર અને વેઝરમેન્ટનું એવું છે કે ભાઈ તમે જે છે ને એ અમુક સ્ટેટિસ્ટિકલ ડેટા પાસ્ટનો લઈ લ્યો અને કરંટ મુવમેન્ટનો લઈ લ્યો અને પછી એના ઉપરથી ક્લુ કાઢી લ્યો કે ભાઈ આપણે ફ્યુચરની અંદર આ મુવમેન્ટ કેવા પોઈન્ટ ઓફ વ્યૂથી જશે. ફાઇન, સો એના ઉપરથી તમને આઈડિયા આવી જાય કેમ કે આ લોકો, તમને શું લાગે છે કે શેર માર્કેટની અંદર જે લોકો જોતા હોય છે બધી ડિટેલ્સ, એ ખાલી કરંટ જ નહીં, એ લોકો પાસ્ટ ડેટા ઉપર પણ બેઝડ હોય છે, બરાબર. એ લોકો એના ઉપર પણ રિલાય કરે છે ને એ ડેટાને જોવે છે ને પાસ્ટને અને ફ્યુચરને બંનેને એક સાથે લઈ આવે છે, કન્ક્લુઝન કાઢે છે એન્ડ ધેન ગીવ ધીઝ કાઇન્ડ ઓફ બિઝનેસ ફોરકાસ્ટિંગ થિંગ્સ. ફાઇન, યસ ઓર નો ફોર ધીસ પર્ટિક્યુલર સેશન આપણે અહીંયા સુધી રાખીએ. બાકી કેરેક્ટરિસ્ટિક્સ અને પ્રોસેસ જે છે એ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.